खतम में अंदर थोड़ा अगर बात करें तो खतम में अंदर एक दाखिल रही है जी आपने 14 नंबर दाखिला नंबर 14 जो है कि जब आपन आमने उधर लगी है ना तो खतम में कर गए थे तो तारा धर्मेंद्र ना चोपड़ा ना आमने उधर लगो अरे खाता वही मां खतम में करो धर्मेंद्र ना चोपड़ा मां आमने उधर लगी दे ये ना बच्चे ये खाता वही मां खतम में करो रोकड़ा 80,000 रुपया रोकड़ा अने 20,000 नू फर्नीचर लाव्या रोकड़ आवे तो रोकड़ खाते उधार फर्नीचर आवे तो फर्नीचर खाते उधार तो रोकड़ आवे छे तो रोकड़ खाते उधार 80,000 फर्नीचर आवे छे 20,000 नू तो फर्नीचर खाते उधार 20,000 अने 1,00,000 रुपया धंधा ना मालिक लावे एनुई कहवाय तो ते मूड़ी खाते जमा 1,00,000 तो आप पहली नोंद थी गई। बीजी तारीखे 30,000 रुपया बैंक में भरया बैंक में भरो એટલે बैंक ना लेनार कहवाय तो बैंक खाते उधार अने रोकड़ा जाए तो ते रोकड़ खाते जमा 20,000 रुपया तो 20,000 रुपया बैंक में रोकड़ा भरी दीदा ₹30,000 11,280 रुपया में माल खरीदो तो 3 तारीख है खरीद खाते उधार 11,280 रुपया तो 11,280 रुपया में माल खरीदो पर सामने 2,000 रुपया सॉरी 4,000 रुपया रोकड़ा चुकव्या रोकड़ा आप दो रोकड़ जाए तो रोकड़ खाते जमा करेलो 4,000 અને બાકીના જે વધ્યા તો 11,280 માંથી 4,000 તો રોકડા આપી દીધા તો હવે આપવાના બાકી કેટલા તો 7,280 રૂપિયા એ મહેન્દ્રને આપવાના બાકી એ મહેન્દ્રનું દેવું કહેવાય એના નામે જમા કરી દઉં તો મહેન્દ્રને આપવાના બાકી મહેન્દ્ર પ્રત્યેનું દેવું એના નામે જમા કરી દઉં 7,280 રૂપિયા આ રીતે ત્રીજી નોંધ થાય ચોથી પાંચમી તારીખ કે ₹9,000 પંચોતેરસો માં 10% વેપારી વટાવી વેચ્યો અને 2,000 રૂપિયા રોકડા મળ્યા પંચોતેરસો નો માલ અને એના 10% વેપારી વટાવ પર કર્યો 7,750 ના 10% વેપારી વટાવ કાપી લીધો એટલે 6,750 રૂપિયા નો માલ વેચ્યો એમાં 2,000 રૂપિયા એ નરેન્દ્રએ આપણને ચૂકવ્યા તો 2,000 રૂપિયા રોકડા આવે તો રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા રોકડા આવે છે 2,000 તો 6,750 માંથી 2,000 તો આવી ગયા તો હજુ નરેન્દ્ર પાસે આપણે લેવાનું આપણું લેણું એના નામે ઉધાર કરાય નરેન્દ્ર ખાતે ઉધાર એની પાસે આપણે લેવાનું આપણું લેણું કેટલું તો 6,750 માંથી 2,000 આવી ગયા તો 4,750 રૂપિયા કે આપણે એની પાસે લેવાના આપણું લેણું એમના નામે ઉધાર કરાય અને માલ વેચો છો તો માલ જાય તો તે વેચાણ ખાતે
जमा कर 6750, तो 6750 रुपया में माल आप वेचो। छ तारीख दुकान में बोर्ड मे 3000, वर्तमान पत्र में जाहरात में 4000 रोकड़ा चुकव्या। छ तारीखे पहला तो दुकान में बोर्ड एटले फर्निचर कहवा, दुकान में बोर्ड हो तो कहवा फर्निचर, तो फर्निचर खाते उधार रुपया 3000। पची धंधा में जाहरात के खर्च कहवा 4000, तो जाहरात के धंधा माटे खर्च कहवा, तो जाहरात खर्च खाते जाहरात खर्च 4000 एम कर 7000 रोकड़ा चूकवी दिया, तो रोकड़ खाते जमा कर 7000। तो फर्निचर 3000, जाहरात 4000 रोकड़ा चूकव्या। पची सातमी तारीख जिंदगी वीमा प्रीमियम 6000 અને પુત્રની સ્કૂલની ફી 2200 દુકાનમાંથી ચૂકવી। સાત તારીખે કહે છે જિંદગીના વીમાનું પ્રીમિયમ બધા એને ઉપાડી કરવાનું, પછી પુત્રની સ્કૂલની ફી એને પણ ઉપાડી કરવાનું, તો વીમાનું પ્રીમિયમ 6000 અને પુત્રની સ્કૂલની ફી 2200, એટલે 6 ને 2 8200 રૂપિયા થાય, 8200 રૂપિયા ઉપાડના ચૂકવ્યા। અને ઉપાડ એ ધંધામાં ઉપાડ ખાતે ઉધાર, કેટલા રૂપિયા ઉપાડના 8200 અને ધંધામાંથી રોકડ જાય તો તે રોકડ ખાતે જમા 8200। તો 6000 રૂપિયા વીમાનું પ્રીમિયમ, 2200 પુત્રની સ્કૂલની ફી ધંધામાંથી ચૂકવી દીધી। 8 તારીખે મહેન્દ્રને 7200 રૂપિયાનો ચેક આપીને હિસાબ ચૂકતે કર્યો, મહેન્દ્રને આપીએ તો મહેન્દ્ર લેનાર છે માટે મહેન્દ્ર ખાતે ઉધાર। પણ હવે જો મહેન્દ્રને આપવાના બાકી કેટલા હતા, 7280 રૂપિયા મહેન્દ્ર ખાતે જમા કર્યા હોય, હવે હિસાબ ચૂકતે કરવા એનું ખાતું ઉધાર, એટલે મહેન્દ્રનું ખાતું બંધ થશે। પણ સામે તમે કેટલા રૂપિયા આપ્યા, 7200નો ચેક આપો છો, ચેક આપો એટલે નામ આપનાર બેંક, તો તે બેંક ખાતે જમા 7200, તો ઉપરના 80 રૂપિયાને કસર અથવા તો વટાવ કહેવાય, કાં કસર કહેવાય કાં વટાવ કહેવાય 80 રૂપિયા। 10મી તારીખ નરેન્દ્ર પાસેથી 4700નો ચેક ચૂકતેના હિસાબે મળ્યો, નરેન્દ્ર પાસેથી 4700 રૂપિયાનો ચેક ચૂકતેના હિસાબે મળ્યો, મળે ચેક આવે તો બેંક ખાતે ઉધાર કર્યો, બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા આવે છે 4700। પણ જુઓ નરેન્દ્ર પાસે લેવાના કેટલા હતા, 4750 લેવાના હતા, તો પણ 50 રૂપિયાને કહેવાય વટાવ અથવા તો કસર, તો વટાવ ખાતે ઉધાર 50। જ્યારે લેવાના હોય ત્યારે નરેન્દ્રનું ખાતું ઉધાર હોય, હવે બંધ કરે તો હિસાબ ચૂકતે કરવા એટલે ખાતું બંધ થઈ જાય, તો તે નરેન્દ્ર ખાતે જમા થઈ જાય 4750। આ રીતે નરેન્દ્રનો હિસાબમાં ચૂકતે થાય। 11 તારીખ સુરેન્દ્ર હાર્ડવેરમાંથી 5000નું ફર્નિચર ખરીદ્યું, પણ 3000 રૂપિયા છે અને 2000 રોકડા આપી દીધા, 5000નું ફર્નિચર ખરીદો તો ફર્નિચર આવે માટે ફર્નિચર ખાતે ઉધાર, તો ફર્નિચર આવે છે 5000, સામે 3000 રૂપિયાનો ચેક આપી દીધો અને 2000 રોકડા આપી દો, તો ચેક આપો એટલે તે બેંક ખાતે જમા કરી દો 3000, અને તે રોકડ રોકડા આપી દો તો તે રોકડ ખાતે જમા કરી દો 2000। આવી રીતે બાળકો અહીંયા 11 વ્યવહાર આપણને આપેલા હતા, રાઈટ, આવા 11 વ્યવહારો આપણને આપેલા હતા, એની આમણી તો આપણે કરી દીધી, અને હવે એની ખાતાવહી બનાવી દો, અને એ ખાતાવહીમાં જરૂરી ખાતા ખોલી આપું અને એ ખાતામાં ખતવણી કરી લઈએ। એટલે પહેલાં તો હવે આ ધર્મેન્દ્રની ખાતાવહી બનાવી લઈએ,
खाता वही एट्ले बधा खाता खोलीए और पची ए खाता में खतवणी कर दी। પછી ફર્નિચર ખાતું, ત્યાં ફર્નિચર ખાતું, પછી મૂડી ખાતું, બેંક ખાતું, રોકડ ખાતું આવી ગયું ખરીદીને બનાવીએ, પછી ખરીદ ખાતું એ બાકી રહી બનાવી દઈએ, પછી રોકડ ખાતું આવી ગયું, પછી મહેન્દ્રનું ખાતું આવી ગયું, રોકડ ખાતું આવી ગયું, નરેન્દ્રનું ખાતું આવ્યું, વેચાણ બાકી રહ્યું બનાવી દઉં, ફર્નિચર આવી ગયું, જાહેરાત ખર્ચનું ખાતું, રોકડ આવી ગયું, ઉપાડ ખાતું આવ્યું, પછી રોકડ ખાતું આવી ગયું, ત્યાર પછી મહેન્દ્ર આવી ગયું, બેંક આવ્યું, વટાવ આવી ગયું, બેંક ખાતું આવી ગયું, પછી વટાવ ખાતું, પછી નરેન્દ્રનું ખાતું, ફર્નિચર ખાતું, બેંક અને રોકડ, તો આમાં હજુ બે ખાતા બાકી રહ્યા, એક ખરીદ ખાતું અને એક વેચાણ ખાતું, એ પણ બનાવી દઈએ પહેલાં ખરીદ ખાતું ખરીદ ખાતે ઉધાર રૂપિયા 80,000, તો ખરીદ ખાતામાં ઉધાર બાજુ લખી દેવાના 80,000, પહેલી તારીખ નામ સામે જે જમા હોય એનું લખવાનું, તો મૂડી ખાતે બસ આટલું યાદ રાખવાનું, નામ ખાલી ઓપોઝિટ આવે, ખાતું પણ એ આવે, બાજુ પણ એ આવે, રકમ પણ એ આવે, ખાલી વિગતના ખાનામાં નામ ઓપોઝિટ, ઉધાર ખતમણી કરો તો નામ જમાવાળાનું, જમા બાજુ ખતમણી કરો તો નામ ઉધારવાળાનું, એક વખતે બે વધુ બે। પછી ફર્નિચર ખાતે ઉધાર 20,000, તો ફર્નિચરના ખાતામાં ઉધાર બાજુ 20,000, પહેલી તારીખ અને નામ પણ લખવાનું મૂડી ખાતે। પછી મૂડી ખાતામાં જમા બાજુ, મૂડી ખાતામાં જમા બાજુ પહેલી તારીખ, પણ 1,00,000 રખવાના છે પણ નામ 2 છે તો 2 લખવા પડે, એટલે મૂડી ખાતામાં જમા બાજુ 1,00,000 થઈ જશે પણ 2 નામ છે એટલે 2 નામથી લખવાના, તો પહેલું લખવાનું રોકડ ખાતે 80,000 અને બીજું લખવાનું ફર્નિચર ખાતે 20,000, તો આવી રીતે તમે જોઈ લો 1,00,000 થઈ ગયા, તો મૂડી ખાતામાં જમા બાજુ 1,00,000 પણ નામ 2 ના લાગે, ઓકે, પહેલી આમદની ખતમણી થઈ ગઈ। હવે આવી રીતે બીજી આમદ જોવાની, તો બેંક ખાતામાં ઉધાર બાજુ 30,000, બેંક ખાતામાં ઉધાર બાજુ 30,000 બીજી તારીખ પણ નામ લખવાનું રોકડ ખાતે, અને રોકડ ખાતામાં જમા બાજુ, રોકડ ખાતામાં જમા બાજુ 30,000 બીજી તારીખ પણ નામ લખવાનું બેંકનું, તો બેંક તો બીજા નંબર જે આમદ હતી એની પણ ખતમણી થઈ ગઈ। હવે ત્રીજી આમદ, ખરીદ ખાતે ઉધાર 11,280, એટલે ખરીદ ખાતામાં ઉધાર બાજુ 11,280 થવા પડે પણ સામે નામ 2 ના છે તો 2 લખવા પડે, તો ખરીદ ખાતામાં ઉધાર બાજુ ત્રીજી તારીખ 2 નામ લખવા પડે, તો પહેલું લખી દઉં રોકડ ખાતે 4,000 અને બીજું લખી દેવાનું મહેન્દ્ર ખાતે 7,280। તો ખરીદ ખાતામાં ઉધાર બાજુ 11,280 થઈ ગયા, 2 નામ લખ્યા,
अब रोकड़ खाते जमा तो रोकड़ खाता में जमा बाद तीजी तारीख 4000 रुपया पर नाम रखवानी जे उधार पाया ने मतलब खरीद खाते पछी महेंद्रना खाता में जमा बाद महेंद्र जमा बाद तीजी तारीख जमा बाद 7280 रुपया पर नाम रखवानी खरीद खाते ये उधार पाया ने तो अति ही आमदनी खत्म हुई थी। हम 5वीं तारीख रोकड़ खाते उधार 2000 तो रोकड़ खाता में उधार वालू 2000 5 तारीख पर नाम सामने जमा होया लखवानो वेचाण खाते तो रोकड़ खाता में उधार वालू 2000 आई गया। पछी नरेंद्र खाते उधार 4750 नरेंद्र खाते उधार तो नरेंद्र खाता में उधार 5 तारीख 4750 पर नाम रकम साथ जमा हुए वेचाण खाते अने वेचाण खाते जमा तो वेचाण खाता में जमा वाली 5 तारीख और कुल 6750 रुपया थवा हुआ और नाम 2000 रुपया हुए तो पहलू लखी दू रोकड़ खाते 2000 अने बीजू लखी देवानु नरेंद्र खाते 4750 तो एम कर वेचाण खाते जमा 6750 रुपया 6 तारीख हम 6 तारीख फर्निचर खाते उधार 3000 तो फर्निचर ना खाता में उधार वाली 6 तारीख 6000 3000 फर्निचर खाते उधार 3000 पर नाम लखवानो रोकड़ खाते तो फर्निचर ना खाता में उधार वाली 3000 आई गया। पछी जाहिरात ना खाता में उधार वाली 4000 6 तारीख जाहिरात में उधार वाली 4000 नाम लखवानो रोकड़ खाते अने रोकड़ खाता में जमा वालू 7000 रोकड़ खाता में जमा वालू 7000 रकम बे नाम लखवा पड़े तो पहलू फर्निचर खाते 3000 अने बीजू लखवू पड़े जाहिरात खाते 4000 એમ કરીને રોકડ ખાતામાં જમા વાળું 7000 થાય। 7મી તારીખ ઉપાડ ખાતે ઉધાર 8200 તો ઉપાડના ખાતામાં ઉધાર વાળું 7 તારીખ 8200 અને સામે નામ લખવું પડે રોકડ ખાતે રોકડના ખાતામાં જમા વાળું 7 તારીખ 8200 પણ સામે નામ લખવું પડે ઉપાડ પછી 8 તારીખ મહેન્દ્રના ખાતામાં ઉધાર વાળું 8 તારીખ પણ નામ 2ના લખવા પડે 2ના નામ લખવા પડે તો બેંક ખાતે 7200 પટાવ ખાતે 80 રૂપિયા 2ના નામ લખે પછી બેંક ખાતામાં જમા તો બેંકના ખાતામાં જમા બાજુ 7200 8 તારીખ નામ લખવું પડે મહેન્દ્રનો ઉધારવાનું મહેન્દ્ર પછી વટાવ ખાતામાં જમા બાજુ 80 રૂપિયા વટાવના ખાતામાં જમા બાજુ 80 રૂપિયા 8 તારીખ પણ નામ લખવું પડે મહેન્દ્ર ઉધાર પછી 10મી આવવાનું બેંક ખાતે ઉધાર 4700 તો બેંકના ખાતામાં 10 તારીખ ઉધાર બાજુ 4700 પણ નામ લખવું પડે નરેન્દ્ર નરેન્દ્ર ખાતે
बटाव खाता में उधार पचास, बटाव खाता में उधार बाजू पचास, दस तारीख सामने नाम लखव पड़े नरेन्द्र नरेन्द्र खाते नरेन्द्र खाता में जमा नरेन्द्र खाता में जमा बाजू दस तारीख सुड़तालीस सौ पचास और बे नाम लखवा पड़े बे नाम लखवा पड़े पहलू बैंक खाते सुड़तालीस सौ बीजू बटाव खाते पचास फर्नीचर खाता उधार बाजू फर्नीचर खाता में उधार बाजू अगियार तारीख पर बे नाम लखवा पड़े उधार बाजू अगियार तारीखे बे नाम लखवा पड़े पहले लखी दो बैंक खाते त्रण हजार बीजू लखी दईस रोकड़ खाते बे हजार तो फर्नीचर खाता में उधार बाजू पांच हजार थी गया बराबर पछी बैंक खाता में जमा तो बैंक ना खाता में जमा बाजू त्रण हजार पर नाम लखव पड़े फर्नीचर जमा बाजू पर नाम उधार वाला लखाय अने रोकड़ खाता में जमा बाजू अगियार तारीख बे हजार पर नाम उधार वाला लखव पड़े फर्नीचर खाते तो आ रीते विद्यार्थी मित्रों आ अगियार आंकड़ो जे मैं लखी थी अगियारे अगियार ने खतमणी करी आपे अगियारे अगियार ने खतमणी करी आपे हवे आपणे कोई कीधुं होय के खतमणी करो तो आखू घरे मूकी देवानुं अने एवुं कीधुं होय के खातुं बंद करी अने बाकी शोधो खातुं बंद करी अने बाकी शोधो आवुं जो कहेवामां आवे तो खाली एक खातुं बंद करी आपो બધા નથી બંધ કરી આપતું ટોટલ કરવાનું એમ જો ખતમણી કરો તો આટલું છે પણ એવું કીધું હોય કે ખાતું બંધ કરો અને એની બાકી શોધો તો એક ખાતું બંધ કરી આપો તમને બેંકનું ખાતું બંધ કરી આપો એટલે હવે ખાતું બંધ કરીને બાકી શોધવી હોય ને તો સાંભળો જે બાજુ ટોટલ એક ખાતામાં ખાલી ચેક ચેક કરાવું છું બધા ખાતા નથી બંધ કરાવતો તો જે બાજુ ટોટલ વધારે થાય ને એ બાજુ પહેલા કરવાનું બે બાજુ નજર કરી લેવાની વધારે સરવાળો જે બાજુ થાય એ બાજુ પહેલાં કરવાનું તો આનો ઉધાર બાજુનો સરવાળો વધારે થાય એટલે પહેલાં ઉધાર બાજુનો ટોટલ કરી લઈએ ચોત્રીસ હજાર સાતસો આ બાજુનો ટોટલ વધારે થાય ચોત્રીસ હજાર સાતસો એ જ ટોટલ અહીંયા મૂકી દેવાનો ચોત્રીસ હજાર અને સાતસો અને અહીંયા જે ડિફરન્ટ આવે એ ડિફરન્ટની સામે લખી દેવાનું બાકી આગળ લઈ ગયા અને જે મહિનો હોય એની છેલ્લી તારીખ તો આ જુલાઈ મહિનો છે એટલે એની છેલ્લી તારીખ લખી દેવાની એકત્રીસ તારીખ અને હવે કેટલી બાકી તો ચોત્રીસ હજાર સાતસો માંથી માઇનસ બોતેરસો અને માઇનસ ત્રણ હજાર ચોત્રીસ હજાર સાતસો એમાંથી માઇનસ બોતેરસો અને માઇનસ ત્રણ હજાર તો એની બાકી હવે ચોવીસ હજાર પાંચસો અહીંયા ડિફરન્ટ લખી દેવાનો ચોવીસ હજાર પાંચસો હવે આ ત્રણેયનો ટોટલ કરો તો પાછો આટલો થઈ જાય એટલે આમાંથી આવે બાદ કરી અને ડિફરન્ટ મૂકી દેવાનું તો આને કહેવાય ખાતું બંધ કરી અને એની બાકી શોધી એટલે બેંક ખાતાની બાકી કેટલી આવે ચોવીસ હજાર પાંચસો આ બેંક ખાતાની બાકી મળી આવી રીતે જો કીધું હોય કે ખાતા બંધ કરો તો બધા જ ખાતા વારા ફરતી બંધ કરવા પડે આ ખાતામાં બે બાજુનો ટોટલ જો એક સરખો થઈ જાય છે આ બાજુ પણ સુડતાલીસો પચાસ થાય છે આ બાજુ પણ સુડતાલીસો પચાસ થાય છે એટલે આને કહેવાય ખાતું સરભર થઈ ગયું ખાતું સરભર થઈ ગયું એટલે એકે બાજુ બાકી ન નીકળે બાકી ન નીકળે એટલે બે બાજુનો સરવાળો જો એક સરખો જ થઈ જાય તો એને કહેવાય ખાતું ક્લોઝ સરભર થઈ ગયું ઇક્વલ ઇક્વલ થઈ ગયું તો આ ખાતાની બાકી નથી નીકળતી કારણ કે હિસાબ ચૂકતે થઈ ગયો છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ ખાતું પણ સરભર થઈ ગયું જુઓ બોતેરસો ને એંસી રૂપિયા અહીંયા પણ બોતેરસો ને એંસી રૂપિયા
आ खातु सरभर थी गये कह आ बे खाता में हिस्सा चुकते थी गये खाता सरभर थी गया है। पछी दाखला के मूड़ी खातु बंद कर मूड़ी खातु बंद कर टोटल कर लीजिए तो टोटल थाय एक लाख एज टोटल अँ मूक दे एक लाख अँ कशूज नहीं तो डिफरेंट पर आ एक लाख उधार वाली कहीं है तो यह डिफरेंट पर एट डिफरेंट एकत्रीस तारीख बाकी आग लई गया तो आते आ मूड़ी खाता बाकी आ एक लाख मूड़ी खाता बाकी एक लाख आए बैंक खाता बाकी चौबीस हज़ार पांच सौ आ बे खाता क्लोज थी जाए तो आई रीते खाताओ बंद कर बाकी शोधवा के तो तमने आवश्यक बराबर तो आजना लैक्चर में हूँ आटलू काम रहवा दूच राइट आजना लैक्चर में आप आटलू काम रहवा दी बाकी नेक्स्ट लैक्चर में करीशू ओके चलो आप दाखला की जरूर नहीं पड़े बराबर।